કેમ છો બાળ દોસ્તો, મજામાં ને? પરિવાર આપ સૌ સેન્ટ જેવર્સ સ્કૂલ આદિપુરના ઓનલાઈન ક્લાસમાં સ્વાગત છે. બાળ દોસ્તો, આપણે ધોરણ 2 ની અંદર ગણિતનો અભ્યાસ કરીએ છીએ, જેની અંદર આપણે પાઠ 2 જોઈ રહ્યા છીએ, જૂથમાં બોલવું. બાળ દોસ્તો, આપણે કયો વિસ્તારથી આપણે અભ્યાસ કર્યો, હવે આપણે વર્કશીટ જોઈ રહ્યા છીએ, જેમાં પહેલી વર્કશીટની અંદર આપણે વસ્તુઓ ગણી અને જૂથમાં વસ્તુઓને ગણી અને તેના સરવાળા કર્યા હતા. બીજી વર્કશીટમાં આપણે ના કરતા વધારે કે ઓછું જોયું હતું. પણ દોસ્તો, આજે આપણે જોઈશું ચડતા ક્રમ અને ઉતરતા ક્રમમાં સંખ્યાઓને ગોઠવવા. તો સૌથી પહેલા આપણે જોઈશું ચડતા ક્રમમાં ગોઠવું. પણ દોસ્તો, અહીં હું તમને સંખ્યાઓ આપીશ, સંખ્યાઓને ચિત્રની અંદર તમારે ચડતા ક્રમમાં ગોઠવવાની છે. તો સૌથી પહેલા જુઓ તો 24, 14, 16, 21, 11 આ સંખ્યાઓ છે. આ સંખ્યાઓને તમારે ચડતા ક્રમની અંદર ગોઠવવાનું છે. બાજુમાં આવેલા વૃક્ષના ચિત્રની અંદર તમે ઉપરથી નીચે પણ જઈ શકો છો અને નીચેથી ઉપર પણ જઈ શકો છો, પણ ક્રમ સરખો હોવો જોઈએ. ચડતો ક્રમ કયો? ક્રમ ચડતો. તો ચડતા ક્રમ માટે સૌથી પહેલા શું શોધવાનું? તો સૌથી પહેલા તમારે નાની સંખ્યા શોધવાની છે. નાની સંખ્યાથી લઈ અને મોટી સંખ્યા તરફ આપણે આગળ વધવાનું છે. તો જોઈએ આપણે, તો પહેલા જોઈશું આપણે 1 થી 10 ની અંદર કોઈ સંખ્યા છે? તો ના, 1 થી 10 માં કોઈ સંખ્યા નથી. 11 થી 20 માં કોઈ સંખ્યા છે? તો હા, 11 થી 20 માં જુઓ, 11, 14 અને 16. હવે આ ત્રણ સંખ્યામાંથી નાની સંખ્યા કઈ એ શોધવા માટે જુઓ, એકમ અને દશકના અંક, એટલે કે દશકનો અંક ત્રણેયનો સરખો છે, 1, 1, 1. હવે એકમનો અંક જુઓ, 1, 6, 4, એ ત્રણમાંથી નાનું કોણ? તો 1, એટલે શું થઈ? નાની સંખ્યા, એટલે કે અહીં આપણે લખીશું 11. ત્યારબાદ 14 અને 16. હવે એકમનો અંક જુઓ, 4 અને 6 માંથી નાની સંખ્યા કઈ? તો 4, અહીં આવશે 14. ત્યારબાદ 16, શું આવશે? 16. પછી 21 થી 30 માં જો બે સંખ્યા છે, 21 અને 24, હવે બંને માટે નાની સંખ્યા કઈ? તો 21, કઈ આવશે? 21. અને 24 એ સૌથી મોટી, એટલે આપણે લખીશું એને ઉપર. તો આ રીતે ચડતામાં નાની સંખ્યાથી લઈ અને મોટી સંખ્યા તરફ આપણે શું કરવાનું? આગળ જોઈએ. 11 થી મોટી 14, 14 થી મોટા 16, 16 થી મોટા 21, 21 થી મોટા 24. તો આ રીતે આગળ વધવાનું ચડતા ક્રમની અંદર. ત્યારબાદ બીજી સંખ્યા આપણે જોઈએ, તો જુઓ 46, 37, 59, 62, 71, બરાબર. હવે જુઓ 1 થી 10 માં કોઈ સંખ્યા છે? તો ના. 11 થી 20 માં છે? તો ના. 31 થી 40 માં છે? તો હા. કઈ છે? 37. તો સૌથી નાની સંખ્યા કઈ આવશે? 37. કઈ આવશે? 37. ત્યારબાદ 41 થી 40 માં કોઈ સંખ્યા છે? તો હા, આવશે 46. બીજી કોઈ છે? તો ના. 37 થી મોટી 46. ત્યારબાદ 51 થી 60 ની અંદર, તો હા, કઈ છે? 59. આપણે લખીશું 59. 61 થી 70 માં, તો હા, 62. આવશે એનાથી મોટી 62. અને છેલ્લે વર્ગી 71. તો અહીં આપણે લખીશું 71. આ રીતે 37, 46, 59, 62 અને છેલ્લે સૌથી મોટી સંખ્યા એટલે કે 71. તો બાળકો, ચડતા ક્રમની અંદર શું કરવાનું છે? તો સૌ પ્રથમ નાની સંખ્યાથી લઈ અને મોટી સંખ્યા તરફ આગળ વધવાનું છે. આપણે 1 થી 100 સુધીના અંકો તો શીખ્યા છે, એટલે સૌથી પહેલા 1 થી 10 માં જોઈ લેવાની કોઈ સંખ્યા છે, ત્યારબાદ 11 થી 20 માં કોઈ સંખ્યા છે, 21 થી 30 માં છે કોઈ સંખ્યા, 41 થી 50 માં છે, 51 થી 60 માં, એ રીતે 100 સુધીના અંકોમાં સંખ્યાઓને જોઈ લેવાનું, ક્રમ આપી દેવાનો. જ્યારે એકમ ના સ્થાન સરખા હોય તો તમારે દશકનું સ્થાન જોવાનું, દશકના સ્થાનો સરખા હોય બે સંખ્યાઓનું, તમારે એકમનું સ્થાન જોવાનું, એટલે તમને ખ્યાલ આવશે. ત્યારબાદ આગળ આપણે જોઈએ, તો અહીં આ સરસ મજાના ધોરણની અંદર આપણે સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠવવાનું છે. સંખ્યાઓ આપણે જોઈએ તો
25, 19, 15, 17, 23 આ સંખ્યાઓ છે. આ સંખ્યાઓને આપણે છઠ્ઠા ક્રમમાં મૂકવા માટે સૌપ્રથમ આપણે શોધીશું નાની સંખ્યા. 1 થી 10 માં કોઈ નથી, 11 થી 20 માં છે 19, બીજી છે 17, ત્રીજી છે 15, બરાબર. 11 થી 20 માં આ ત્રણ સંખ્યાઓ છે. હવે એના દશકના સ્થાન એટલે આગળનું સ્થાન શું છે? સરખું છે 1 1 1. તો હવે બીજું સ્થાન આપણે એટલે એકમનું સ્થાન જોઈએ તો 7 5 9. એ ત્રણમાંથી નાની સંખ્યા કઈ? તો 5. કઈ 5? તો એટલે કઈ નાની સંખ્યા થશે? 15. તો અહીં આપણે લખીશું 15. ત્યારબાદ 19 અને 17 માંથી નાખું તો 7, એટલે કે 17. ત્યારબાદ આવશે 19. શું આવશે? 19. તો હવે બાકી સંખ્યા રહી 23 અને 25. હવે એ બે માંથી નાખું તો એટલે 5 અને 3 માંથી નાખું પણ તો 3. તો જવાબ આવશે 23 અને છેલ્લે આવશે 25. જોયું સૌથી નાની સંખ્યાથી વધી 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 અને મોટી સંખ્યા તરફ ચડતા ક્રમમાં શું કરવાનું છે? આગળ વધવાનું છે. ચડતા ક્રમમાં એક જ નિયમ તમારે યાદ રાખવાનો કે સૌથી પહેલા તમારે શું શોધવાનું? નાની સંખ્યા શોધવાની, પછી તેનાથી મોટી, પછી તેનાથી મોટી, તેનાથી મોટી એમ આગળ વધી અને સૌથી છેલ્લે આવશે સૌથી મોટી સંખ્યા. તો બાળકો અહીં ફરીથી એક ઉદાહરણ જોઈએ. તો અહીં રેલગાડી છે, રેલગાડીને ના ડબ્બાને આપણે ચડતા ક્રમમાં ગોઠવીશું, બરાબર. જુઓ 76 81 79 87, બરાબર. તો હવે આપણે સૌથી પહેલા જોઈએ તો અહીં 50 સુધી કોઈ સંખ્યા નથી, 61 થી સંખ્યા ચાલુ થાય છે. કે 61 થી 70 ની વચ્ચે અહીં એક સંખ્યા છે 67. પહેલો નંબર આવશે 67, પહેલો નંબર આવશે 67. ત્યારબાદ 71 થી 80 ની વચ્ચે બે સંખ્યા છે 76 અને 79, બરાબર. 6 અને 9 માંથી નાનું કોણ? તો 6, એટલે કે 76 અહીં આપણે લખીશું. ત્યારબાદ આવશે 79 80. ત્યારબાદ 8 ની લાઈનમાં એક જ સંખ્યા છે, તો અહીં આપણે લખી દઈશું એક સંખ્યા અને છેલ્લે વધ્યું 57. શું વધ્યું? 57. તો 67 થી કરી 67 સૌથી નાની સંખ્યા અને 97 સૌથી મોટી સંખ્યા અહીં બની. તો અહીં આપણે સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠવ્યું. તો બાળ દોસ્તો આજે આપણે વર્કશીટની અંદર સંખ્યાઓને ચડતા ક્રમમાં કઈ રીતે ગોઠવવી તે શીખ્યા. હવે પછી આપણે આગળ